કેમ છો મિત્ર, મજામાં છો તમે? અનુરાજ બ્લોકમાં તમારું ફરદી સ્વાગત છે. આજે આપણે આયા છે મણિનગરના પોસ્ટ વિસ્તારમાં રામબાગ પોલીસ સ્ટેશનની સામે પ્રમુખ પાણીપુરી, જેનું લોકેશન છે વિપુલ દુધિયાની બાજુમાં અને રામબાગ પોલીસ સ્ટેશનની સામે ઊભા રહે છે. કેટલા ટાઈમથી ઊભા રહે છે અને કેટલા ટાઈપની પાણીપુરી બનાવે છે તો આપણે એમના ઓનરથી જાણીશું અને એમનો પણ રિવ્યૂ લઈશું, પ્લસ એમના તે આવેલા કસ્ટમરનો પણ રિવ્યૂ લઈશું કે એમને પાણીપુરી કેટલા ટાઈમથી ખાવા આવે છે. ચલો તો આપણે એમનાથી જાણીએ. કેમ છો, મજામાં છો? બસ ફાઇન. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણભાઈ, હવે તમારું નામ શું છે સર? જિગ્નેશભાઈ સોની સર. ઓકે, હવે બીજું તમારું લોકેશન મને અહીંયાનું જણાવી દેશો. મણિનગર રામબાગ પોલીસ સ્ટેશનની સામે પ્રમુખ પાણીપુરી સેન્ટર વિપુલ દુધિયાની બાજુમાં. અચ્છા, તમને પાણીપુરી કરે અહીંયા સ્ટોલને કેટલો ટાઈમ થયો એ જાણવા માગું તો? મને અહીંયા આગળ 8 થી 10 વર્ષ થઈ ગયા સર, મિનિમમ 8-10 વર્ષ થઈ ગયા. હવે તમે અહીંયા કેટલા ટાઈપની પાણીપુરી રાખો છો, પ્લસ ક્યારથી આપણે કેટલા રેન્જથી ચાલુ થઈને કેટલી રેન્જ સુધી છે એ જાણવા માંગુ છું? નોર્મલ પાણીપુરી છે એ ખાલી 20 રૂપિયાથી 250 સુધીની પ્લેટો બને છે મારા ત્યાં. જાણવા માંગુ છું, જો અહીંયા તમારે ત્યાં કસ્ટમર આવે છે, તમે કીધું 10 વર્ષથી છે તો કસ્ટમર રિપીટ થાય છે એ હું કહું, એના કરતા પબ્લિકને અહીંયા જે ઊભી છે એમને તમે સામે પૂછો તો વધારે સારું રહેશે સર. અને પહેલો તો હું એ કહું છું કે પૈસા કરતા વધારે મને ઘણું બધું, મારો એક નિયમ છે એનો કે કસ્ટમરને જય સ્વામિનારાયણ બોલી જય શ્રી કૃષ્ણ જય અંબે ભગવાનનું નામ લઈને બનાવું છું સર, એ ભગવાનનું નામ મને વધારે પ્રિય છે. ઓકે સર, હવે મેં એમનાથી પૂછ્યું એટલું તો મને એવું લાગે છે એમને કમાવું નથી, ફક્ત ખવડાવવું જ છે. તો ચલો હવે એમને અમને આમનાથી આપણે જાણી લીધું છે. હવે તમને મારી ચેનલ ગમી હોય તો એને સબસ્ક્રાઇબ કરજો, મારા વિડીયોને લાઈક અને શેર કરજો.
પ્રમુખ પાણીપુરીમાં કસ્ટમર આવ્યા છે, આપણે એમના પર રિવ્યુ લઈએ. તમારું નામ જણાવશો? નામ જગમા છે. તમારું નામ? ધરતી. ઓકે, તો તમે અહીં પ્રમુખ પાણીપુરીમાં કેટલા ટાઈમથી પાણીપુરી ખાવા માટે આવો? અમે લોકો અત્યારે જ આવ્યા છે. અમારા લોકો ફ્રેન્ડ્સ છે, ફ્રેન્ડ્સ લોકો અમને રેકમેન્ડ કરીએ કે ફર્સ્ટ ટાઈમ તમે લોકો આવ્યા છે તો અહીંયા તો ખાવું જ જોઈએ, એટલા માટે અમે લોકો અહીંયા ટ્રાય કરવા માટે આવ્યા છે. અને આજે અંકલ છે, બહુ જ અને બહુ જ ફ્રેન્ડલી છે, બહુ સારો નેચર છે. ઓકે, તો તમે આજે ફ્રેન્ડ સાથે આવ્યા છે, તો આજે તમે કઈ પાણીપુરી પ્લેટમાં લઈ લીધું છે એ જણાવશો? આજે સ્પેશિયલ દહીપુરી. સ્પેશિયલ દહીપુરી. તો તમે ટેસ્ટ કરી હોય તો તમને કેવું લાગ્યું છે? ક્વોલિટી ક્વોન્ટિટી ના બેઝ ઉપર તમે શું કહી શકો? પરફેક્ટ છે બધું, ક્વોન્ટિટી પરફેક્ટ છે. ઓકે, તો એકમાંથી જો 10 પોઈન્ટમાંથી તમે જો પોઈન્ટ આપવાનું વિચારો, ક્વોલિટી ક્વોન્ટિટી અને સર્વિસ, તો તમે કેટલા પોઈન્ટ આપવાનું વિચારો? 2 પોઈન્ટ. ઓકે, તો તમે સેટિસ્ફાઈડ કસ્ટમર કહી શકીએ આપણે? પ્રમુખ તમે અગેન અહીં વિઝિટ કરશો? તમે ત્યારે અહીંથી આવશો? તો જેટલો ટાઈમ ઇન્ડિયામાં છે તો ડેફિનેટલી અમે જઈએ છીએ, એવરી વીક આવીએ છીએ ખાવા માટે. ઓકે, તો આપણે તમે જોઈ શકો કે ઇન્ડિયાના પણ અને વિદેશના લોકો પણ આપની પ્રમુખ પાણીપુરી ના શોખીન છે, તો એ ખૂબ જ સારી વાત છે. થેન્ક યુ. ઓકે, તો પ્રમુખ પાણીપુરીમાં આપણે આવી ગયા છે મણિનગર પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ સામે, અને અહીંયા આવેલા એક કસ્ટમરને આપણે રિવ્યુ લઈએ. તો તમારું નામ જણાવશો? મારું નામ છે મિલાપ જોશી. ઓકે મિલાપભાઈ, કેમ છો? મજામાં. ઓકે, તો તમે પ્રમુખ પાણીપુરીમાં કેટલા ટાઈમથી પાણીપુરી ખાઓ છો? મને ત્યાં સુધી ખબર છે, ત્યાં સુધી 10 વર્ષથી હું ઓળખું છું, 10 વર્ષથી ખાઉં છું રેગ્યુલર. તમે 10 વર્ષથી પ્રમુખ પાણીપુરી ખાવ? તમને અહીંથી કઈ ડીશ સૌથી વધારે ફેવરેટ છે તમારી પાણીપુરીની? મારી અહીંયાની સ્પેશિયલ છે, સ્પેશિયલ પ્રમુખ દહીપુરી. સ્પેશિયલ પ્રમુખ દહીપુરી. ઓકે, તો તમે અવારનવાર અહીંયા આગળ પાણીપુરી ખાવા આવો છો કે કોઈ? ના, રેગ્યુલર ડેલીના કસ્ટમર છું. એમનો પાણીપુરીના ક્વોલિટી અને ક્વોન્ટિટી અને એની સર્વિસ વિશે બે શબ્દ કહો તો શું કહેશો? આમની ક્વોલિટી એક નંબર છે, બધું એમનું વસ્તુ જે છે જેન્યુઅલ વાપરે છે. અને ચીઝ તમે કહો કે બટર કહો, તમે કોઈ બી વસ્તુ તમે આની સ્પેશિયલ બધી વેરાયટી કોઈ ચાલુ નથી વાપરતા, તમારું ચાલુ છે કાઉન્ટર કે નથી એમ. અને તમે એક એવું જણાવશો કે જો 1 થી 10 પોઈન્ટમાંથી 1 થી 10 માંથી તમે આ પ્રમુખ પાણીપુરી ને ક્વોલિટી ક્વોન્ટિટી અને સર્વિસ ના બેઝ ઉપર પોઈન્ટ આપવા જાઓ તો કેટલા પોઈન્ટ આપશો? હું એમને 1 નંબર આપું. 1 નંબર. ઓકે, 10 આઉટ ઓફ 10 આપવાનું તો પસંદ કરો. ઓકે ઓકે, થેન્ક યુ. ઓકે, તો પ્રમુખ સ્વામી પાણીપુરીના ઓરને આપણા માટે પાણીપુરીની એક ડીશ બનાવી છે, તો આપણે એનું રિવ્યુ લઈએ કે કેવું છે. બહુ સરસ છે, ચટાકેદાર છે. હવે એના સ્ટફિંગની વાત કરું તો અંદર કાજુ, દ્રાક્ષ, દાડમ, બુંદી, કાજુની ચટણી પ્લસ અંદર બટાકાનું જે સ્ટફિંગ કરે છે બહુ સરસ લાગી રહ્યું છે. તો હું ક્વોલિટી અને ક્વોન્ટિટીને 100માંથી 100 અને 10માંથી 10 આપવા માંગુ છું. તો હું જ્યારે બી અહીંયા મણિનગર આ પોસ્ટ વિસ્તારમાં આવીશ તો રામબાગ પોલીસ સ્ટેશનના સામે જે આવેલી છે પ્રમુખ પાણીપુરી, ત્યાં પાણીપુરી ખાવાનું સજેસ્ટ કરીશ. તો તમને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારા વિડીયોને લાઇક અને શેર કરજો.